બોહરનો પરમાણુવીય નમૂનો અને તેની મર્યાદાઓ, બોહર્સ એટમિક મોડેલ એન્ડ ઇટ્સ લિમિટેશન્સ. 1911માં ડેનમાર્કના ભૌતિકશાસ્ત્રી નીલ બોહરે કોપનહેગન વિશ્વવિદ્યાલયમાંથી પીએચડીની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેઓ એક વર્ષ ઇંગ્લેન્ડમાં થોમ્સન અને અર્નેસ્ટ રૂથરફોર્ડ પાસે રહ્યા. ત્યારબાદ 1963માં તેઓ કોપનહેગનમાં પરત ફર્યા. ત્યાં જીવનમાં બાકીના વર્ષો રહ્યા. 1920માં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના અધ્યક્ષ બનાવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરમાણુ ઉર્જાના શાંતિમય ઉપયોગ માટે બોહરે ખૂબ જ સ્ફૂર્તિથી કામ કર્યું. 1957માં તેમને પરમાણુ શાંતિ માટેનું ઇનામ મળ્યું. 1922માં તેઓને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મળ્યું. દ્રવ્યના વિકિરણ સાથેના અભ્યાસ પરથી પરમાણુ અને અણુના બંધારણ અંગેની ખૂબ જ વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ શકે છે. બોહરે આ પરિણામોનો ઉપયોગ રૂથરફોર્ડે રજૂ કરેલો નમૂનો સુધારવા માટે કર્યો. બોહરે સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો રજૂ કર્યો કે જે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનો સૌપ્રથમ પ્રયત્ન હતો. બોહરના મત મુજબ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન રહેલો છે અને તેનો એક ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ સતતપણે વર્તુળાકાર નિશ્ચિત માર્ગે ગતિ કરે છે, જેને કક્ષા કહે છે. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની હાજરીને કારણે તેના પર ધન વીજભાર હોય છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર હોવાથી તેઓ વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. પરિણામે ઇલેક્ટ્રોનની કેન્દ્રમાં પડવાની શક્યતા સંભવી શકે છે. જો પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, જેને કક્ષાની ત્રિજ્યા પણ કહે છે, વધારવામાં આવે તો તેઓ વચ્ચે થતું આકર્ષણ ઘટે છે. પરિણામે ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટે છે. હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી માટે બોહરે નીચે મુજબની અભિધારણાઓ કરી. 1. ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આજુબાજુ કોઈ ચોક્કસ સ્વીકાર્ય ઊર્જા અવસ્થા કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે. ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ કોઈ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરતો હોવા છતાં પણ તેની ઊર્જા અચળ રહે છે. ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો આ માર્ગ કે જ્યાં તેની ઊર્જા અચળ રહે છે તેને સ્થિર અવસ્થા અથવા સ્થિર કક્ષા કહે છે. આમ ઇલેક્ટ્રોન જ્યારે કોઈપણ સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે તે ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી. 2. ઇલેક્ટ્રોન કોઈ એક સ્થાયી કક્ષામાંથી અન્ય સ્થાયી કક્ષામાં ઊર્જાનું શોષણ અથવા ઉત્સર્જન કરીને થયેલી ઊર્જાનો જથ્થો અચળ રહે છે. E1 પ્લસ HV gives to E2 ઊર્જાનું શોષણ. જ્યાં E1 is equal to ઓછી ઊર્જાવાળી સ્થાયી કક્ષા, E2 gives to E1 plus HV ઊર્જાનું ઉત્સર્જન. E2 is equal to ઊંચી ઊર્જાવાળી સ્થાયી કક્ષા, H is equal to પ્લાન્કનો અચળાંક, V is equal to વિકિરણની આવૃત્તિ. 3. ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h બાય 2π કોઈપણ ધન પૂર્ણાંક સંખ્યા n ના પૂર્ણ ગુણાંક તરીકે હોય છે, જ્યાં n is equal to 1, 2, 3 કૌંસમાં n કૌંસ પૂરો. આવી કક્ષાઓને સ્વીકાર્ય અથવા માન્ય કક્ષાઓ કહે છે. કોણીય વેગમાન is equal to mvr is equal to nh upon 2π સમીકરણ 1, જ્યાં m is equal to ઇલેક્ટ્રોનનું દળ, V is equal to વેગ, R is equal to કક્ષાની ત્રિજ્યા, કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, H is equal to પ્લાન્કનો અચળાંક, N is equal to કોઈપણ ઘન પૂર્ણાંક સંખ્યા 1, 2 વગેરે. 4. સ્વીકાર્ય અથવા માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા E બોહરના નીચેના સમીકરણથી દર્શાવી શકાય. E is equal to -2e⁴ pi square z square m upon n square h square સમીકરણ 2, જ્યાં E is equal to ઇલેક્ટ્રોનની ઊર્જા, H is equal to પ્લાન્કનો અચળાંક, E इज इक्वल टू इलेक्ट्रॉन परमाणुवीज भार, Z इज इक्वल टू परमाणुवीय क्रमांक, M इज इक्वल टू इलेक्ट्रोनનું દળ, N इज इक्वल टू कोई पण धन पूर्णांक संख्या। उपरना समीकरणમાં ऋण संज्ञा સૂચવે છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા મુક્ત ઇલેક્ટ્રોનની ઊર્જા કરતા ઓછી છે। મુક્ત ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી અનંત અંતરે દૂર આવેલો છે અને તેની ઊર્જા શૂન્ય સ્વીકારવામાં આવેલી છે। હાઇડ્રોજન પરમાણુ માટે n ગ્રેટર ધેન 1 વાળી ઊંચી ઊર્જા સપાટીવાળી સ્થિતિઓને ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા કહે છે। 5 ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ સૌથી અગત્યનો ગુણધર્મ તેના સ્થાયી અવસ્થા સાથે સંકળાયેલી ઊર્જા છે, જે નીચેના સમીકરણથી દર્શાવી શકાય। En is equal to RH 1 upon n square, જ્યાં n is equal to 1, 2, 3 સમીકરણ 3, જ્યાં RH is equal to રીડબર્ગ અચળાંક છે અને તેનું મૂલ્ય 2.18 into 10⁻⁻⁴ जूल छे। सौथी न्यूनतम ऊर्जावाड़ी अवस्था n इज इक्वल टू 1 ने धरा अवस्था कहे छे। तेनी ऊर्जा E1 इज इक्वल टू -2.18 इंटू 10⁻⁻⁴ कौंसमा 1 अपॉन 1 स्क्वेर कौंस पूरो जूल। E1 इज इक्वल टू -2.18 इंटू 10⁻⁻⁴ जूल थशे। n इज इक्वल टू 2 अवस्था माटे E2 इज इक्वल टू -2.18 इंटू 10⁻⁻⁴ कौंसमा 1 अपॉन 2 स्क्वेर कौंस पूरो जूल। E2 इज इक्वल टू -0.545 इंटू 10⁻⁻⁴ जूल थशे। 6 इलेक्ट्रॉन एक ऊर्जा अवस्थामांथी अन्य ऊर्जा अवस्थामां ऊर्जानुं शोषण अथवा उत्सर्जन करीने थई शके छे। आ माटेना ऊर्जाना तफावतने डेल्टा ई कहे छे, जे नीचे मुजबना समीकरणथी दर्शावी शकाय। डेल्टा ई इज इक्वल टू RH कौंसमां 1 अपॉन NI स्क्वेर माइनस 1 अपॉन NF स्क्वेर कौंस पूरो। समीकरण 4 डेल्टा E इज इक्वल टू 2.18 इंटू 10⁻⁻⁴ जूल कौंसमा 1 अपॉन NI स्क्वेर माइनस 1 अपॉन NF स्क्वेर कौंस पूरो, जहां RH इज इक्वल टू રીડબર્ગ नो अचनांक, NI इज इक्वल टू शुरुआतनी ऊर्जा अवस्था, NF अंतिम ऊर्जा अवस्था। ऊर्जाना शोषण अथवा उत्सर्जन साथे संकळायेली आवृत्ति नीचेना समीकरणथी दर्शावी शकाय। डेल्टा E इज इक्वल टू HV इज इक्वल टू RH इंटू ब्रेकेट 1 अपॉन NI स्क्वेर माइनस 1 अपॉन NF स्क्वेर। V इज इक्वल टू डेल्टा E अपॉन H इज इक्वल टू RH अपॉन H कौंसमा 1 अपॉन NI स्क्वेर माइनस 1 अपॉन NF स्क्वेर कौंस पूरो माटे V इज इक्वल टू 2.18 इंटू 10⁻⁻⁴ जूल अपॉन 6.626 इंटू 10⁻⁻34 जूल कौंसमा 1 अपॉन NI स्क्वेर माइनस 1 अपॉन NF स्क्वेर कौंस पूरो माटे V इज इक्वल टू 3.29 इंटू 10⁻¹૫ कौंसमा 1 अपॉन NI स्क्वेर माइनस 1 अपॉन NF स्क्वेर कौंस पूरो HZ। समीकरण 5 बोहरनी धारणाओं परथी हाइड्रोजन वर्णपटनी समझूती आकृति द्वारा दर्शावी शकाय। श्रेणी N N2 वर्णपटनो विस्तार लाइमन 1 2 3 पार जांबली बामर 2 3 4 दृश्यमान पाश्वन 3 4 5 पार रक्त ब्रैकेट 4 5 6 पार रक्त फुंड 5 6 7 पार रक्त। बोहरना परमाणुवीय नमूनानी मर्यादाओं बोहरना परमाणुवीय नमूनाने રૂથરફોર્ડના પરમાણુના કેન્દ્રીય નમૂનાના સુધારા તરીકે ગણવામાં આવે છે। कारण के बोहरનો પરમાણુય નમૂનો પરમાણુ અથવા આયનની સ્થાયીતા અંગે માહિતી આપે છે। બોહરના પરમાણુય નમૂનાની મર્યાદાઓ આ મુજબ છે। 1. બોહરના પરમાણુય નમૂનાની મદદથી હાઇડ્રોજન વર્ણપટની વધુ સારી સમજૂતી આપી શકાતી નથી, કારણ કે વર્ણપટની બે રેખાઓ અત્યંત નજીક હોય ડબલેટ તો તેની સમજૂતી મળી શકતી નથી। 2. બોહરના પરમાણુય નમૂનાની મદદથી હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટ સમજાવવામાં નિષ્ફળ નીવડે છે। 3. વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન ઝીમેન અસર સમજાવવામાં પણ તે નિષ્ફળ નીવડે છે। 4. પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ રચી અણુ બનાવવાના ઉપાય અંગે પણ બોહરનો નમૂનો માહિતી આપી શકતો નથી।